સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હિંમતનગર નેશનલ હાઈવે પર તલપુર નજીક આવેલા વૃંદાવન પાટિયા પાસે એક ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વહેલી સવારે નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોએ ઝાડ પર યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં લટકતી જોતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પ્રાંતિજના વૃંદાવન પાસે વહેલી સવારે નેશનલ હાઈવે ઉપર આવેલ ઝાડ ઉપર એક યુવક ઝાડ ઉપર લટકેલા હાલતમાં જોવા મળતા અવર જવર કરતા વાહન ચાલકો સહિત લોકોના ટોરે ટોરા ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ને પ્રાંતિજ પોલીસ તથા 108 ને ફોન કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. તો પ્રાંતિજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક યુવક અંગેની પ્રાથમિક જાણકારી મેળવવા માટે પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત યુવકના આત્મહત્યા કરવાના કારણે પણ જાણવા માટે પ્રયાસ કરીને લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. લાશની નજીકથી એક ઝેરી દવાની બાટલી પણ મળી આવી હતી. યુવકની લાશ ઝાડની ડાળી સાથે એક દોરડું બાંધીને લટકતી હોવાની સ્થિતિમાં મળી આવી હતી. તો મૃતક યુવક કોણ છે, યુવકે આત્મહત્યા કરી દવા પીધી કે તેને લટકાવી દેવામાં આવ્યું સહિતની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મૃતક યુવાન હિંમતનગરના હાપા તાજપુરીનો હોવાનું અને યુવક પોતે આગલા દિવસ અગાઉ 4 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને અગમ્ય કારણોસર પોતે ઘરે ફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો પોલીસ તપાસ તથા મૃતકના પોસ્ટમોર્ટમ બાદ સમગ્ર હકીકત સામે આવે તેમ છે. ત્યારે હાલ તો હિંમતનગર એ ડિવિઝન પોલીસે આત્મહત્યાનો ગુનો નથી, આગળની તપાસ હાથ ધરી. ચિલરાવલ જડેશ ટીવી પ્રાંતિજ.